સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે લોકો ભૂત પ્રેતમાં વિશ્વાસ ધરાવો છો? અગર ભૂત પ્રેતમાં વિશ્વાસ ધરાવો છો તો ફિલ્મોમાં અને ટીવી સિરીઝોમાં જોઈએ છે એવા ભયાનક ચહેરા શું એમના હશે ખરા? આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ ચોથા યુનિટમાંથી મળવાના છે। પણ ચોથો યુનિટ શરૂ કરીએ એ પહેલા હું એ પ્રોમિસ કરી દઉં કે ત્રીજા યુનિટની અંદરથી જેને જેને પણ મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપશે કે આ કહાનીમાં શું કહેવા માંગે છે એ લોકોના નામ હું નેક્સ્ટ વિડીયોમાં બોલીશ। તો એ બે વિદ્યાર્થીઓના નામ હું એનાઉન્સ કરું છું, એક છે જીલ સાત અને બીજા નંબરમાં છે જય પટેલ। આ બંને વિદ્યાર્થીઓએ મને જવાબ મોકલેલા છે। તો હવે હું આ ચોથો વિડીયો શરૂ કરું એ પહેલા આ ચોથા વિડીયોને તમારે ધ્યાનથી જોવાનો છે અને મને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે આ કહાનીના જે લેખક છે આપણા વાર્તાકાર એ કયું કામ કરતી વખતે પોતાના મિત્રોને આ ભૂખરા રંગની સાડીવાળી સ્ત્રીની વાત કરે છે। અને આનો જવાબ તમારે મને આ YouTube ના કોમેન્ટ બોક્સમાં જ આપવાનો છે અને એનો જવાબ હું બીજા પાર્ટના અંતમાં હું તમારા નામ સાથે આપીશ। તો વિડીયોને જોતા રહેજો દોસ્તો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો આ ચેનલને પહેલા પહેલી સબસ્ક્રાઇબ કરી દેજો। તો હું છું ચિરાગ ગાંધી, એડમિનિસ્ટ્રેટર એન્ડ ઇંગ્લિશ ટ્રેનર, પરફેક્ટ સ્ટડી સેન્ટર, ડિસ્ટ્રિક્ટ વડોદરા, તાલુકો ડભોઈ, અને આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ ધ વુમન ઇન ગ્રે, ભૂખરા રંગની સાડીવાળી એક સ્ત્રી। તો જોઈએ પેજ નંબર 16 પરથી આપણી વાર્તાની શરૂઆત। વન હોટ ડે ઇન સમર એ શોપકીપર વોઝ વર્કિંગ ઇન હિઝ શોપ। એક ઉનાળાના બપોરના સમયે એક દુકાનદાર પોતાની દુકાનમાં કામ કરતો હતો। બિઝનેસ વોઝ સ્લો, ધંધામાં મંદી હતી, એન્ડ ધેર વેર નો કસ્ટમર્સ ઇન ધ શોપ, અને દુકાનમાં કોઈ ગ્રાહકો ન હતા। હી ડિસાઇડેડ ટુ ગો બિહાઇન્ડ ધ કાઉન્ટર, એને કાઉન્ટરની પાછળ જવાનું નક્કી કર્યું, એન્ડ વર્ક ઓન હિઝ એકાઉન્ટ બુક્સ, અને થોડું હિસાબ કિતાબ કરવાનું નક્કી કરી દીધું। When he started taking interest in the books, જ્યારે એ પોતાના હિસાબ કિતાબમાં રસ લેવાનું એને શરૂઆત કર્યું ત્યારે he felt, એને લાગ્યું કે someone walking in, કોઈક અંદર આવી રહ્યું છે। He looked up, એને ઊંચું જો કરી થઈને જોયું। In the doorway stood a tall, thin woman dressed in grey. એને જોયું તો દરવાજા પાસે એક ઊંચી પાતળી ભૂખરા રંગની સાડીવાળી સ્ત્રી ઉભેલી હતી। Grey as shadows, the shopkeeper thought to himself. દુકાનદારે મનોમન વિચાર્યું કે પડછાયા જેવો ભૂખરો રંગ। She had a sad, tragic face. તેણીનો દુઃખદ અને કરુણ ચહેરો હતો। Her big dark eyes were full of tears. તેની મોટી કાળી આંખો આંસુથી ભરેલી હતી। She moved slowly to the counter. તેણીની ધીમે ધીમે કાઉન્ટર પાસે ખસે છે, આવે છે। The shopkeeper stood up. દુકાનદાર ઊભો થયો। Looked at her kindly. દયા નજરે તેની સામે જુએ છે। એન્ડ સેડ, અને એને પૂછે છે, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ, મેડમ બોલો હું તમારા માટે શું કરી શકું એમ છું। વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઈન્ટેડ ટુ બોટલ ઓફ મિલ્ક। કઈ પણ બોલ્યા વિના એ સ્ત્રીએ જ્યાં આગળ દુકાનદારે દૂધની બોટલો મૂકી હતી એ દૂધની બોટલો તરફ આંગળી ચીંધી। ધ શોપકીપર ટુક ઇટ ડાઉન, દુકાનદારે એ દૂધની બોટલને નીચે લાવ્યા, એન્ડ હેન્ડેડ ટુ ઇટ ટુ હર, અને એ બોટલ એ સ્ત્રીને આપે છે। શી ટુક ધ મિલ્ક, તેણીએ મિલ્ક લીધું, ટર્ન રાઉન્ડ પાછી ફરી, એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ, કશું પણ બોલ્યા
કે પૈસા ચૂકવ્યા વિના એ જતી રહી. ધ શોપકીપર વોઝ સો ટચડ બાય હર ગ્રેટ સેડ આઈઝ ધેટ હી હેડ નો કરેજ ટુ ગો આફ્ટર હર એન્ડ ડિમાન્ડ મની. દુકાનદાર એ સ્ત્રીના દુઃખદ ચહેરાથી એટલા બધા ગદગદ થઈ ગયા હતા કે એમને એની પાછળ જઈને પૈસા માંગવાની હિંમત ના ચાલી. દોસ્તો, આપણી સાથે પણ આવું બને તો આપણે પણ આ જ કરીએ. હવે શું થાય છે? ધ નેક્સ્ટ ડે બિઝનેસ વોઝ સ્લો અગેન. બીજા દિવસે ધંધો ફરી પાછો ધીમો હતો, યાને કે મંદ હતો. વાઇલ ડસ્ટિંગ સમ ઓફ ધી સેલ્સ ધ શોપકીપર ફેલ્ટ ધેટ કેટલીક છાજલીઓને ઝાપટ ઝૂપટ કરતી વખતે દુકાનદારને ફરી પાછું એવું લાગે છે કે સી હેડ કમ ઇન ધ સ્ટોર અગેન. તેણીની સ્ટોરમાં ફરી પાછી આવી. હી ટર્ન્ડ રાઉન્ડ, એ ફરી પાછો એ તરફ જાય છે. સી વોઝ સ્ટેન્ડિંગ ઇન ધ ડોરવે વિથ ધ સેમ ગ્રે ડ્રેસ એન્ડ ધ સેમ ગ્રે સેડ આઈઝ. તેણીની ફરી પાછી એ જ દરવાજા પાસે ઉભેલી હતી, એ જ ભૂખરા રંગની સાડીમાં ઉભેલી હતી અને એ જ દુખી આંખો સાથે ઉભેલી હતી. હવે જુઓ પેજ નંબર 17 પર. હી વેન્ટ બિહાઇન્ડ ધ કાઉન્ટર એન્ડ આસ્ક્ડ. દુકાનદાર કાઉન્ટરની પાછળ જાય છે અને એને પૂછે છે, વોટ કેન આઈ ડુ ફોર યુ ટુડે મેન. મેડમ, બોલો આજે હું તમારા માટે શું કરી શકું એમ છું. Just as before, pehlani mafak, she pointed to a bottle of milk. Teniye fari pachi dudhni bottle taraf aangdi chidi. He lifted it down, tene e niche lavi and handed it to her. Ane tenine e bottle api. She took it, teniye bottle lidhi, turned round, gol fari and left the store. અને સ્ટોર છોડીને જતી રહી. હવે આવું જ્યારે આપણી સાથે સતત બે બે દિવસ સુધી બને અને આપણે અગર વેપારી હોય તો આપણે શું વાત કરીએ, શું વિચારીએ? જો આ વેપારી કોની સાથે ચર્ચા કરે છે. ધેટ નાઇટ હી મેટ વિથ સમ ફ્રેન્ડ્સ ટુ પ્લે કાર્ડ્સ. એ રાત્રે તે એના કેટલાક મિત્રો સાથે પત્તા રમવા માટે ભેગો થાય છે, મળે છે. As he was dealing out the cards, he told his friends about the woman in grey. જ્યારે એ પત્તા વેચતો હોય છે ત્યારે પોતાના મિત્રો સાથે એ ભૂખરા રંગની સાડી વાળી સ્ત્રીની એક ચર્ચા કરે છે, વાત કરે છે. She has a secret. તેણીમાં કોઈક રહસ્ય છે. I don't know what it is. મને ખબર નથી કે એ શું છે, બટ આઈ વુડ લાઈક ટુ નો. પણ મને એને એ વસ્તુ જાણવાની ગમશે કે એક્ચ્યુઅલી એ સ્ત્રી પાછળ શું રહસ્ય છે. ધ ફ્રેન્ડ્સ લિસન ટુ ધ સ્ટોરી. એના મિત્રોએ એની વાતોને સાંભળી એન્ડ સેડ અમોંગ્સ ધેમસેલ્વ. અને એ લોકોએ અંદર અંદર વાતો કરી. કેવી વાત કરી? કે વી વિલ કમ ટુ ધ શોપ ટુમોરો, કે અમે આવતીકાલે તારી દુકાને આવીશું. And pretend that we are shopping. અને અમે એવો ઢોંગ કરીશું કે અમે કોઈ શોપિંગ કરી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે. If she comes again, જો તેણી ફરી પાછી આવશે, તો we will follow her. તો અમે એનો પીછો કરીશું. We will see what her secret is. અને અમે જોઈશું કે એની પાછળનું રહસ્ય શું છે. પછી ઇટ વોઝ એગ્રીડ. બધા લોકો સંમત થયા કે હા, આવતીકાલે જો અગર આવું બનશે તો આપણે ફરી પાછો આમ કરીશું. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, એટ અબાઉટ ધ સેમ ટાઈમ, એ જ સમયે, ધ શોપકીપર વોઝ વર્કિંગ. દુકાનદાર કામ કરી રહ્યા હતા. એન્ડ હિઝ ફ્રેન્ડ્સ વેર ઓલ સ્ટેશન અરાઉન્ડ. એના મિત્રો આસપાસમાં જ હતા. As though they were shopping. જાણે કે એ લોકો શોપિંગ કરી રહ્યા હોય. Within few minutes, થોડીક જ વારમાં, the woman in grey was standing in the doorway. એ ભૂખરા રંગની સાડી વાળી સ્ત્રી ફરી પાછી દરવાજા પાસે આવી ગઈ.
सी मूव्ड अप टू ध काउंटर तेनी काउंटर पासे आवी गई व्हाट कैन आई डू फॉर यू टुडे मैम फरी पाछो दुकानदारे सवाल पूछो के बोलो मैडम हूँ तमारा माटे शू करी सकूँ एम छू जस्ट एज बिफोर पहेलानी माफक सी पॉइंटेड टू अ मिल्क बॉटल ऑफ मिल्क तेनी फरी पाछी दूधनी बॉटल तरफ आंगळी चींधी ही हैंडेड टू हर तेने ए आपी सी टर्न राउंड एंड वेंट आउट तेनी पाछी फरी अने कायमनी माफक चालवा माँगी अब आ कहानी नो बीजो भाग टूक समय में हूँ प्रदर्शित करवा जई रह्यो छुं दोस्तों आ पहला भागना अंत में तमने आ कहानी में शू शीखवा मळ्यु अने हुए जे अगाउ सवाल पूछे तो एनो जवाब तमारे मने कमेंट बॉक्स में आपवानो छे अने आ वीडियो ने धोरण 9 ना तमारा तमाम मित्रों सुधी पहोंचाडवानो छे अने हजु सुधी आ चेनल ने सब्सक्राइब ना करी होय तो चेनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेला बेल ना बटन ने पुश करी दो दोस्तों थैंक यू वेरी मच